सरकारी रखड़ता ढोर की गाइडलाइन अंगे नागरिकों साथे बातचीत करवामां आवी। जी 24 कलाकनी टीम वडोदराना नागरिकों साथे बातचीत करी। नागरिकोए कह्युं के रखड़ता ढोर अंगे सरकारी गाइडलाइन आवकार्य छे। गाइडलाइनों योग्य अमल थशे तो रखड़ता ढोर की समस्याओं दूर थशे। ढोर की कोई इजाग्रस्त थाय, ढोर थी कोईपण व्यक्ति इजाग्रस्त थाय के मृत्यु पामे तो वर्तनी जाहेरात करवी जोईए। लोको पासेथी उघरावेला रूपियानुं कौभांड न थवुं जोईए। जाहिर में घासचारो वेचवा पर प्रतिबंध निर्णय योग्य होवानी पण वात करी छे। वधुमां कह्युं के पशुपालकों ने गौचर जमीन फाळवी जोईए। राज्य सरकारे रखड़ता ढोर ने लईने नवी गाइडलाइन जारी करी छे, जेना कारणे हवे राज्यमांथी रखड़ता जे ढोरनी समस्या छे ते दूर थशे। अने खास करीने महानगरपालिका अने नगरपालिका जे विस्तारो छे त्यां आ गाइडलाइन छे तेनुं अमलवारी थवानी छे। त्यारे आपणी साथे वात करवा माटे वडोदराना नागरिको छे तेमनी साथे आपणे वात करीशुं। शुं कहेशो, जे रीतना सरकारनी आ गाइडलाइन छे रखड़ता ढोरने लईने, शुं लागे छे हवे रखड़ता ढोरनो समस्यानो दूर थशे? जी रीते गाइडलाइन आई है सारा सारी बाबत है। विधानसभा इलेक्शन वक्त पर आ गाइडलाइन आई थी, पर सामी चूंटनीए आ गाइडलाइन रद्द करी थी। हवे जोवानुं रह्युं के गाइडलाइन अत्यारे जाहिर करी छे, सामे चूंटणीओ पण आई रही है, एटले क्यांक ने क्यांक पाछू पण ठेलाय। परंतु जेतनी गाइडलाइन आई है बहु ज जरूरी है, कारण के रखड़ता ढोरोना कारण घणा लोकोना मृत्यु थया छे, अकस्मात हाथपग भी तूटी गया छे। जोवा जोईए तो एमां पाछू मर्या पछी के हाथपग तूट्या पछी कासू वर्तर पण मळतुं नथी। साथे केटल पॉलिसी पण लाया छे के जमीन पर पोते ज कॉर्पोरेशन के नगरपालिका जाते गायों ने त्यां राखशे अने जमवानुं पण एटले के घासचारो पण ए लोको ज पूरो पाड़शे। अने साथे जे लोको घास ने बधुं खुल्लामां वेची रह्या छे ए पण बंद करवानी पॉलिसी लाया छे। घणी बधी सारी बाबतो छे, पण जे रीतना जोवा जोईए तो गौचर जमीनोनी पण पॉलिसी लावी जोईए के आटली बधी पॉलिસી આવી ગઈ ગાયો બાબતે। ગાય માતાને મુખ્યમંત્રી સાહેબ, પ્રધાનમંત્રી સાહેબ ગાયને પણ માતા કહે છે, આપણે પણ માતા કહે છે, પણ ગાય માતાની જે ગૌચર જમીનો હતી એ જમીનો પણ ખુલ્લી પાડવાનું અમને કાયદો લાવવો જોઈએ। એક જ કાયદો લાવીને નામના કમાવી ના જોઈએ, ગૌચર જગ્યા પણ ખુલ્લી થવી જોઈએ। અને સાથે સાથે કાયદો આવ્યો છે તો તમામ ભરવાડ સમાજ, રબારી સમાજ આ બાબતે સ્પષ્ટ થાય અને સરકારને સમર્થન કરે। બિલકુલ, સરકારને સમર્થન કરે। તમારું શું માનવું છે, શું ખરેખર આ જે ગાઈડલાઈન આવી છે આનું અમલવારી થશે પ્રોપર વેમાં તો રખડતા ઢોરની સમસ્યા ઘટશે? ગુજરાત રાજ્ય સરકાર વારંવાર અનેક પ્રયત્નો તો કરી રહી છે, પરંતુ પ્રયત્ન બાદ જે કાયદાને વ્યવસ્થા જે હાથમાં લઈને જે કાયદા વ્યવસ્થા જાળવવી જોઈએ એ કાયદા વ્યવસ્થાનો જે અમલીકરણ થવો જોઈએ એ અમલીકરણ થતો નથી। ઢોર શાખા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને ઢોર જે રોડ રસ્તા પર ફરે છે એના કારણે ગાય માતાને પણ ન્યાય નથી મળતો, રાહદારીનો પણ ન્યાય નથી મળતો। એટલે અમારી ખાસ માંગણી એક જ છે, જો કાયદો તમે એકદમ કડકમાં કડક લાયા છો તો કાયદાનો કડકપણે અમલ થવો જોઈએ। પરંતુ હાલમાં તમે જો કે ઢોર શાખાની અંદર પણ કેટલાક જે અધિકારીઓ હોય છે આ લોકો ફૂટેલી કારતૂસ હોય છે, સાથે જે ભરવાડ સમાજ હોય, રબારી સમાજ હોય, ગૌપાલક હોય, આ લોકો પણ એમને પણ માંગણી છે કે ભાઈ અમને વડોદરા શહેર હોય કે પછી ગુજરાતની અંદર જે પણ જગ્યા ગ્રામીણ વિસ્તાર હોય ત્યાં ગાડી જમીન પાડવી દો। પરંતુ કહેવાય છે કે ગુજરાત સરકાર કંઈક ને કંઈક જે રબારી સમાજ હોય, ગૌપાલક હોય, આ લોકોને ન્યાય નથી મળી રહ્યો, એના કારણે ગાયો જે રોડ રસ્તા પર રજડતી જોવા મળે છે અને જ્યારે ગાયના કારણે જે મૃત્યુ થતું હોય અથવા અકસ્માત થતો હોય તો ગુજરાત સરકારે કંઈક ને કંઈક રીતે વળતરની પણ જોગવાઈ કરવી જોઈએ તેવી અમારી માંગ છે। વળતરની જોગવાઈની માંગ છે, શું કહેશો? રખડતા ઢોરને લઈને જે ગાઈડલાઈન આવી છે કે જો રખડતા ઢોર RFID ટેગ વગરનું પકડાશે તો જપ્ત કરી લેવાશે, RFID ટેગ લગાવેલું હશે તો 1-10 હજારનો દંડ ફટકારવામાં આવશે, સાથે જ રોડ પર જે ઘાસ વેચાણ થતું હતું એ હવે નહીં વેચાણ થાય અને ખવડાવી પણ નહીં શકાય। કોર્પોરેશન ને સરકાર જે પણ નગરપાલિકાઓ છે તે પોતે કેટલ જે પોન્ડ છે તે બનાવશે, એટલે કે ત્યાં તમારા રૂપિયા આપવાના કોર્પોરેશન પણ એ લોકો ઘાસ સારો ખવડાવશે। શું માનો છો, આ પોલિસી કેટલી કારગર સાબિત થશે ઢોરની સમસ્યા દૂર કરવા માટે? જો ભારત દેશમાં ગાયને માતા માનવામાં આવે છે, એવું પણ માનવામાં આવે છે કે 36 કોટી દેવી દેવતાઓ ગાય માતાની અંદર છે, પણ એવી ગાય માતાને આપણે જોઈ શકાય રોડ પર રખડતા હોય છે, એમનો એક્સિડન્ટ થાય છે અને એમના લીધે પણ વાહન ચાલકોને ઈજાગ્રસ્ત થતા હોય છે। તો આ ગવર્મેન્ટ જો પોલિસી લાવે અને એને અમલમાં કરે તો બહુ સારી વસ્તુ કહેવાય, ગાય માતાને પણ ખોરાક મળી રહે અને જો એની અંદર કૌભાંડ ન થવું જોઈએ। આપણે જોઈએ શકીએ છીએ કે નાની નાની વસ્તુમાં કૌભાંડ થાય, હવે ગવર્મેન્ટ પૈસા લેશે કે ચારો ખવડાવવાના, હવે એ ચારો ગવર્મેન્ટ જો ગાય માતા સુધી પહોંચાડે તો ખૂબ સારી વસ્તુ છે, તો કૌભાંડ ન થવું જોઈએ એની અંદર, કૌભાંડ ન થવું જોઈએ તેવી પણ માંગણી છે, લાગણી છે। શું કહેશો, આપની શું આ જે સરકારની ગાઈડલાઈન આવી છે રખડતા ઢોરને લઈને, શું કહેવો છો, એનાથી શું હવે રખડતા ઢોરની સમસ્યા ઘટશે? હા જી, જરૂર ઘટશે, કેમ કે વાત કરવામાં આવે તો અત્યારે જે પહેલાંથી છે વડોદરામાં, વડોદરાની વાત કરીએ તો કેટલા બનાવો બનતા હોય છે, અમે કન્ટિન્યુ સમાચારના માધ્યમે, મીડિયાના માધ્યમે જોઈએ કે કેટલા જ બનાવો વધતા હોય છે અને લોકો મૃત્યુ પામે છે, પણ એમને કોઈ પણ પ્રકારનો એમને
ફંડ કાં તો કંઈ મળતું નથી, અને વાત કરવામાં આવે તો જે આ ગાઈડલાઇન્સ આવી છે ક્યાર સુધી અમલમાં રહેશે એ જોવા જેવું છે, કેમ કે આ ઇલેક્શન આવ્યું છે તો ત્યાર સુધીમાં જ અમલમાં આવશે કે એના પછી બી અમલમાં રહેશે એ મહત્વપૂર્ણ છે. બિલકુલ, તો જે રીતના લોકો કહી રહ્યા છે કે સરકારે જે રખડતા ઢોરને લઈને ગાઈડલાઇન બનાવી છે તે ખરેખર એક સારી બાબત છે, પરંતુ તેની અમલવારી પ્રોપર થવી જોઈએ, અને જો અમલવારી નહીં થાય તો રખડતા ઢોરની સમસ્યા નહીં ઘટે. સાથે જ લોકો માંગણી એ પણ કરી રહ્યા છે કે આ ગાઈડલાઇનમાં રખડતા ઢોરના કારણે જો કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય કે મૃત્યુ પામે તો તેને વળતરની જોગવાઈ હોવી જોઈએ જે ઉમેરવી જોઈએ, તેવી પણ લોકો લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે સરકારે જે ગાઈડલાઇન બહાર પાડી છે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તાર માટે તેમાં કેટલા અંશે તેમને સફળતા મળે છે અને આ ગાઈડલાઇનનું કેટલું પાલન થાય છે, કારણ કે જો ગાઈડલાઇનનું પાલન નહીં થયું અને એ પ્રમાણે જો વર્તવામાં નહીં આવ્યું તો રખડતા ઢોરની જે સમસ્યા છે તે ઠેરની ઠેર રહેશે. સહયોગી હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા.